જે મેં જેમ મેં પહેલા કહ્યું એમ એક ડેટાબેઝ છે તમારું વિદ્યાર્થીઓનું, એનું સાદું ને સિમ્પલ ફંક્શન જે મેં આગળ ઇફ ફંક્શન થી ગ્રેડ ગ્રેડ કાઢવાના શીખવાડ્યા હતા, તો એ પણ તમે તમારી રીતે કરી શકો. મિત્રો, એક્સેલ એક એવી વસ્તુ છે કે તમે ઉપયોગમાં નહીં લાવો, ખાલી હમણાં વિડીયો જોશો તો તમને એમ લાગશે કે આવડી ગયા, પછી યાર એકચ્યુઅલમાં કામ કરવા બેસશો ને ત્યારે ખબર પડશે ખરેખર ક્યાં ડિફિકલ્ટી આવે અથવા ક્યાં ઇસ્યુ થાય. એટલે બને તો હું જે અત્યારે શીખવાડું છું એ કાલે, આજે સાંજે, કાલે અથવા તો ક્લાસ પર પછી કલાક રહીને તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે એક સાદો 5-10 બાળકો 20-25 બાળકોનો સાદો ડેટા લઈ, સ્ટાર્ટિંગમાં ખાલી 5 જ બાળકો લઈ, 5 કે 10 બાળકો લઈ અને આટલા બધા ફંક્શનની ખાલી એક જ કોલમ રાખવાની અને એ કોલમનો ડેટા એક વખત લુકઅપ કરી જોયો, એટલે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે ખરેખર આવડ્યું છે એક નિયમ, પછી મોટા રો અને ડેટા ઉપર જજો અને પ્રેક્ટિસ કરશો ને ક્યાંક ઇસ્યુ આવશે તમે બેઠા છીએ, એટલે ચોક્કસથી ગમે જ્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો. તો આપણે અત્યારે ફંક્શન જોવા જઈશું. આ મારો ડેટાબેઝ છે, આજે મેં બતાવ્યું, દેખાય છે ને મિહિરભાઈ? હા, દેખાય છે. ઓકે, આજે મેં સિલેક્ટ કર્યો એટલો મારો ડેટાબેઝ છે. તો એ ડેટાબેઝના આધારે મારે માર્કશીટ તૈયાર કરવી છે. આ માર્કશીટ મેં આડી કરી છે, તમારે જે પણ તમે ફોર્મેટ તૈયાર કરો, ફોર્મેટિંગ કરો અને એમાં તમને જે માર્કશીટ અનુકૂળ લાગે એ ટાઈપની માર્કશીટ તમે લઈ શકો. પર્ટિક્યુલર આ જ રીતે લેવી આ તો ખાલી શીખવાડવા માટે જ મેં લીધી. હવે અહીંયા રોલ નંબર, હું રોલ નંબર 1 નાખીશ તો અહીં અજય આવી જશે ઉપર જે છે, બરોબર. એની સાથે સાથે 55 માર્ક એના આવી જશે, અહીં 60 માર્ક આવી જશે મેથ્સમાં, હિન્દીમાં 152, સાયન્સમાં 121, 134, 114, 146 ને ટોટલ 830. એની જગ્યાએ હું 4 નાખીશ તો 4માં અંજલિ છે એનું માર્કિંગ પણ સેમ દેખાશે, બરોબર. એટલે ખાલી 5 નાખીશ તો 5માં પણ આવું થશે. હમણાં પેલી ઘઉંના અને ચોખાના કૂપનો તૈયાર કરવાના હતા, એમાં આપણે પરમાર સાહેબે, રાજેશભાઈ પરમારે એક ફાઇલ તૈયાર કરીને મૂકી હતી, તો એમાં કદાચ આ જ ફોર્મ્યુલા એમણે ઉપયોગ કર્યો હશે. એટલે બને કે એમાં કદાચ વીલુકઅપની સાથે એમણે મેચ ફંક્શન કે ઇન્ડેક્સ ફંક્શન કે એવું કોઈ ફંક્શન એમણે ઉપયોગ કર્યો હોય, તો એ એડવાન્સ લેવલ છે. એક વખત વીલુકઅપ એટલું શીખી જાઓ પછી ધીરે ધીરે અમે તમને આગળ મેથડ શીખવાડીશું. તો આ એનો ટોટલ ફોર્મ્યુલા છે અને આ જ ફોર્મ્યુલાને આપણે અત્યારે શીખવાનું. તો ચાલુ કરીશું. હું પહેલાં આજે મેં ફોર્મ્યુલા માર્યો છે ને ડિલીટ કરી દઉં. એક નંબર અહીં મારેલો છે તો ઉપરનો ડેટા જેમાંથી મારે ડેટા લેવાનો છે એવું નથી, અહીં જ હું ડેટા લઈ શકું, આ ડેટાને હું બીજી ફાઇલમાંથી પણ લઈ શકું, બરાબર. એટલે અહીંયા આ એક જ ફાઇલમાંથી મેં લીધો છે એવું નહીં, પણ આ બીજી શીટમાંથી પણ હું આ ડેટા કલેક્ટ કરી શકું, બીજી ફાઇલમાંથી પણ આ ડેટા કલેક્ટ કરી શકું. પણ એની શરત એટલી હોવી જોઈએ કે જ્યારે હું આ ફાઇલ ટ્રાન્સફર કરું બીજાને ત્યારે મૂળ ફાઇલ કે જેમાંથી ડેટા લીધો છે એ ફાઇલ પણ ત્યાં હોવી જોઈએ એના કોમ્પ્યુટરમાં, અથવા તો આની સાથે જ એના કરવી હોવી જોઈએ. એટલે પેલા એના જેવું છે કે ભાઈ બે જ્યારે બે ફાઇલો વચ્ચે જ્યારે કોન્ટેક્ટ થાય, સંબંધ થયો હોય, તે બંને ફાઇલને બીજા કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવી. ઓકે, તો કોઈ પણ ફોર્મ્યુલા જે લોકો આજે પહેલી વખત જોડાયા છે અથવા તો જે પહેલા જોડાયા હતા અને વચ્ચે કોઈ પ્રેક્ટિસ નથી કરી, કદાચ કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે ભૂલી ગયા હોય, તો એમના માટે ફરતી કહી દઉં કે એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલા ચાલુ થાય તો ઇક્વલ સાઇનથી ચાલુ થાય, બરાબરના નિશાન. પછી 2007 પછીનું કોઈ પણ સોફ્ટવેર તમે વાપરો છો માઇક્રોસોફ્ટ ઓફિસનું, તો એમાં કોઈ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની જરૂર નથી, ખાલી આગળના બે શબ્દો યાદ રાખશો તો પણ એ ફોર્મ્યુલા ત્યાં આવી જશે. જેમ કઈ વી લુકઅપ મારવાનું છે તો વી એલ લખીશ એટલે વી લુકઅપ ઓટોમેટિક આવી જશે. તો એને ટેબ કરવાનું અને ત્યારબાદ અહીં પૂછે છે નીચે આપણને લુકઅપ વેલ્યુ. લુકઅપ વેલ્યુ એટલે કે તમે કઈ વેલ્યુને લુકઅપ, લુકઅપ એટલે જોવું કે કઈ વેલ્યુને લુકઅપ કરવામાં આવે છે, અથવા તો તમે કયું કન્ડિશન આપવા માંગો છો કે એમાં ચેન્જીસ થાય તો બીજું આખું ટેબલ બદલાય. એટલે આપણી લુકઅપ વેલ્યુ જે રોલ નંબર આવ્યો હોય, ધોરણ આવ્યું હોય, રોલ નંબર આવ્યો હોય, જે આવ્યું હોય એ આપણી લુકઅપ વેલ્યુ રહેશે. લુકઅપ વેલ્યુ કઈ તો સેલ રેફરન્સ, મેં પહેલા પણ કહ્યું હતું, મજૂ કહું કે કોઈ પણ ફોર્મ્યુલા મારો તમે સેલ રેફરન્સનો વધારે ઉપયોગ કરો, જેથી કરીને જ્યારે તમે કોઈ ફોર્મ્યુલાને ચેન્જીસ કરો એ સેલ રેફરન્સમાં તમે ફેરફાર કરી શકો, આખો ફોર્મ્યુલા તમે ફેરવો પડે નહીં. સેલ રેફરન્સ માટે પણ આપણે એક દિવસ ફરીથી ક્યારેક જોઈ લઈશું. તો આ વી લુકઅપમાં જે ટેબ લુકઅપ વેલ્યુ છે, રોલ નંબર તો બધાના સેમ રહેવાના,
અલગ અલગ પણ એ એક જ જગ્યાએથી એક જ કોલમમાંથી ઉઠાવવાનો છે તો રોલ નંબર એના એ 11 નો છે જેમ કે સેલ વેલ્યુ છે 11 નંબરની કોલમ અને અરે સોરી એ એ નંબર એ ની કોલમ અને 11 નંબરની રો બરોબર અહીંયા જે રોલ નંબર છે આ એ 11 આવ્યું ને એટલે એ એ કોલમ અને 11 નંબરની રો તો એ 11 માં એનો આપણો રોલ નંબર ફિક્સ છે કે કોઈ પણ બાળકનો રોલ નંબર આપણે એ 11 માં નાખવાનો છે એટલું જેમ કોઈ જગ્યાનું પરફેક્ટ મેજરમેન્ટ આપણે આલવાનું હોય તો અક્ષાંશ અને રેખાંશનું સરવાળો એ બંનેનું આલવું પડે કે આપણે અક્ષાંશ આટલા અને રેખાંશ આટલા એટલે એના આધારે ખબર પડી જાય કે આ જગ્યા આટલી આટલી દૂર છે તો એ જ રીતે અહીં સેલ સેલ રેફરન્સ અહીં કામ કરે છે એક્સેલમાં કે રો અને કોલમ બંને જ્યાં ભેગી થતી હોય એને સેલ કહેવાય એટલે આ રો એ ની રો અને 11 નંબરની સોરી એ ની કોલમ અને 11 નંબરની રો એટલે એ 11 એ આનો રોલ નંબર છે તમે જે રોલ નંબર આપવા માંગતા હો એ તમારે સિલેક્ટ કરવાનો ફરી એકવાર ફોર્મ્યુલા કોપી કરીશું કે લુકઅપ એમાં એ 11 હવે એ 11 એ રો 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 ફિક્સ રહેવાની છે એમાં કોઈ ફેરફાર કરવાના નથી તમે આડું ફોર્મેટ લખો ઊભું ફોર્મેટ મારો એ 11 નંબરની રો સેલ્ફ ફિક્સ રહેવાનો છે એટલે એને F4 મારીને ડોલર નું સાઇન મારી દેવાનું એ ફિક્સ થઈ જાય એમાં કોઈ ફોર્મ્યુલા તમે કોપી કરીને બીજી જગ્યાએ લઈ જાઓ તે એ ફેરફાર થાય નહીં પછી અલ્પવિરામ કે એ ફોર્મ્યુલા આપણો જે કોલમ છે વી લુકઅપ એ 4 ભાગમાં વહેંચાયેલો એટલે આપણે એને વી લુકઅપ ને વી લુકઅપ વેલ્યુ પૂરી કરી હવે ટેબલ અરે બતાવવાનું છે એ એ 11 ક્યાંથી ફોરવાનું તો એ આપણે કયો ડેટા લેવાનો છે એના માટે તો ટેબલ અરે માં આપણે જે રો નંબર છે ત્યાંથી ચાલુ કરી અને છેક ટોટલ ડેટા આપણે લઈ લેવા કે આપણને ખબર છે કે આપણે છેક સુધી આ ડેટા લઈ જવાનો છે એટલે કોપી કરીને પેસ્ટ કરવામાં આપણે ટાઈમ વેસ્ટ કરવો પડે નહીં એટલે A4 થી J8 સુધીનો ડેટા એ આપણું ટેબલ અરે છે કે એની અંદરથી મારો આ રો નંબર 1 લખ્યો હોય તો એમાંથી મારો ડેટા તારે ફરી લાવવાનો હવે એને પણ આપણે રો ટેબલ અરે પણ ફિક્સ જ કરી દેવાનું કારણ કે એમાં કોઈ ચેન્જીસ થવાના નથી એટલે એને A4 આલ દેવાનું અને ફરતી અલ્પવિરામ હવે મૂળ પ્રશ્ન આવ્યો છે કે આટલું તો ઈઝી હતું કે કોમ્પ્યુટરને ખબર છે કે એટલું કોમ્પ્યુટરને આપણે જે કન્ડિશન આપી હતી એક્સેલ કે ભાઈ આટલી આટલી વસ્તુ તારે ખોરવાની છે આ જગ્યાએ તારે મૂકવાની તો એ વસ્તુ ત્યાંથી ખોરી લાવશે પણ એને ટોટલ પરફેક્ટ માહિતી હશે તો જ ખોરી લાવશે અહીં એપ્રોક્સિમેટ માહિતી ચાલશે નહીં તો લુકઅપ ફાઇલ આપણે પરફેક્ટ લુકઅપ વેલ્યુ પરફેક્ટ કરી ટેબલ અરે પરફેક્ટ કર્યો કોલમ ઇન્ડેક્સ નંબર એટલે કે કયા કોલમ માંથી તમને માહિતી ખોરીને આવે વી લુકઅપ એટલે વર્ટિકલ લુકઅપ એ આડી સાઇન જે હોય એ આડી લીટીઓમાંથી તમને ખોરી આવે વર્ટિકલ લુકઅપ વી લુકઅપ મીન્સ વી લુકઅપ એટલે વર્ટિકલ લુકઅપ અને એચ લુકઅપ એટલે હોરિઝોન્ટલ લુકઅપ આ એનું ફૂલ ફોર્મ છે તો કયા કોલમમાંથી તમને માહિતી ખોરી આપે તો કોલમ છે હવે કોલમ ક્યાંથી ગણવાની તમારે તો કે આ જે તમે ડેટા સિલેક્ટ કર્યો ને રો સિલેક્ટ કરી અરે કોલમ સિલેક્ટ કરી એ પહેલા નંબરની કોલમ પછી આ 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 કોલમ છે એટલે આપણે એક નંબરની રો થી સિલેક્ટ કર્યું અને બે નંબરની રો નો ડેટા આપણે જોઈએ બરોબર લુકઅપ વેલ્યુમાં ખાસ વસ્તુ યાદ રાખવાની તમે જે લુકઅપ વેલ્યુ આવે છે રોલ નંબર તો રોલ નંબર વાળી કોલમ તમારી લુકઅપમાં પહેલા નંબરે આવી જોઈએ એના પછીની જે ડેટા છે એ જ લુકઅપ કરશે એના આગળનો ડેટા લુકઅપ કરશે નહીં એટલે આ ડેટાને તમારે એક્સેપ્ટ કરવાનો અને એના પછીનો ડેટા તમારે સિલેક્ટ કરવાનો તો આપણે લુકઅપ વેલ્યુ અહીં રો નેમ ઓફ સ્ટુડન્ટનું નામ બીજા કોલમમાં છે એટલે આપણે અહીં 2 લખીશું ફરતી અલ્પવિરામ આપીશું હવે અહીં અલ્પવિરામ આવશો ને એટલે અહીં શું કહે છે લુકઅપ રેન્જ કોલમ ઇન્ડેક્સ નંબર આલ્યો અને એમાં પર્ટિક્યુલર એટલે 0 1 એવું કરવાનું 0 એટલે એપ્રોક્સિમેટ અરે 0 એટલે પરફેક્ટ મેચ કે ભાઈ ટ્રુ ઓર ફોલ્સ નહીં પણ એને લગતું હોય એ જ લાવવાનું એને લગતું હોય એ જ લાવવાનું ટ્રુ ઓર ફોલ્સ એક્ઝેક્ટ મેચ 0 કરો એટલે એક્ઝેક્ટ મેચ આવે અને 1 લખો એટલે ટ્રુ કે એને મળતું હોય એનાથી આગુ પાછું હોય એવું કહી આ ડિજિટ્સ જ્યારે આપણે વાપરતા હોય ત્યારે ડિજિટની આજુબાજુનો કોઈ ડિજિટ હોય કે 8 હોય તો 9 9 10 ની વચ્ચે આપણને ફરી આવે એવું થાય પણ આપણે પરફેક્ટ રેન્જ લેવાની એટલે 0 કરવાનું કોલમ બંધ કરી દેવાની અને એન્ટર આપી દેવાનું એટલે
एक नंबर में अजय लखी आई जाए। मानो कि हूँ बे मरीश तो महेश आई जैसे, त्रण मरीश तो सुरेश, चार मरीश तो अंजलि, पांच मरीश तो भयो। आ डेटा आप लुकअप फाइल अपनी क्लियर थी जाए। एटले तमे एक नंबर मारो तो एक नंबर की मार्कशीट जनरेट थाय, बे मारो तो बे नी थाय, त्रण मारो तो त्रण नी थाय, एटले लुकअप वेल्यू तमारी बदलाती रहे अने तमारो डेटा एनी आधारे तमने बतावतो जाय। ए बिलकुल सीम्पल अने ईजी छे अने एकदम ईजी छे। हवे आज फॉर्मुला मारे आखी मार्कशीट में मारवो छे, मारे आखो फॉर्मुला फरती बी लुकअप टेब A4 A11 એ આખું સિલેક્ટ કરવાની જરૂર નથી, અને સિમ્પલી કંટ્રોલ સી આલીશ અને છેક સુધી એક્સેપ્ટ કરી અને સિલેક્ટ કરી અને કંટ્રોલ વી આલીશ। એટલે અહીં મારો ફોર્મ્યુલા સાચો વાગી ગયો છે કે મયુર મયુર બધા આવી ગયું, એટલે મારો ફોર્મ્યુલા ક્યાંય ભૂલમાં નથી, એ ઓકે જ છે। ખાલી ફેરફાર શું કરવાનું છે, તો જે કોલમ નંબર મારે બદલવાના છે, અહીંયા કોલમ નંબર કયો આવ્યો છે તો બે નંબર, તો એ એક કોલમ આગળ જશે એટલે ત્યાં કયો આવશે, ત્રણ નંબર આવશે। એટલે અહીં ફોર્મ્યુલા બારમાં જઈ અને અહીં સીધો બે ની જગ્યાએ બે ને ડિલીટ કરી અને ત્રણ મારી અને એન્ટર આપીશ એટલે 130 આવી ગયો, પાંચમા નંબર માં 130, પાંચમા નંબર માં 130। ઓકે, એન 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 સેવ, અહીંયા ત્રણ નંબર તો અહીં ચાર નંબર 182, અહીં એ જ રીતે પાંચ નંબર 135, અહીં એ જ રીતે છ નંબર 142, એ જ રીતે સાત નંબર 95, એ જ રીતે આઠ નંબર 97, એ જ રીતે નવ નંબર 124, અને અહીંયા એ જ રીતે દસ નંબર 901 આવી જાય। તો માનો કે મારે કોઈ એવી એવી કોલમ છે અહીં માહિતી વાળા રો માં તો લેવી છે, પણ એને લુકઅપ વેલ્યુમાં નથી બતાવી, જેમ કે આપણે એકથી આઠનો એકથી ત્રણથી પાંચની માર્કશીટ બનાવીએ છીએ, એમ માર્કિંગ લખવાનું નથી, એમ સીધો ગ્રેડ લખવાનું, તો આ ગ્રેડનું કોલમ અહીં સાઈડમાં હોય, 155ની જગ્યાએ ગ્રેડનું કોલમ અહીં ડીમાં હોય। માનો કે આ વિષય છે ને આ ગ્રેડ છે, તો ગ્રેડનું કોલમ અહીં હોય, તો અહીં હું સીધું શું કરીશ, આ નામ પછી સીધું અહીં ત્રણની જગ્યાએ ચાર કરી દઈશ, તો ત્યાં સીધું ગ્રેડ સપાઈ આવી જશે। ત્યાં મારે એવું જરૂરી નહીં કે મારે એક પછી બીજી જ કોલમ લેવી, મને એમ લાગે ટોટલ મારે સૌથી પહેલું લઈ લેવું, તો ટોટલનો નંબર છે એ હું પહેલા લખીને રાખું, તો ટોટલ સૌથી પહેલું આવી જાય। એટલે એ આપણા ઉપર છે કે આપણે કઈ રીતનું એને ફોર્મ્યુલા અથવા તો કઈ રીતની કન્ડિશન આપીએ છીએ કે એના આધારે કામ કરે। આ જ વસ્તુને હું એક ઉપર મારીશ તો અજય આવી જશે, બે ઉપર મહેશ। હવે આપણે ઘણી વખત એવું થાય કે કોઈ ડેટા આપણે બનાવી દીધો સ્કૂલ લેવલે, અને પછી એ ડેટાને આપણે ચેન્જ કરવાનો થાય, તો શું કરીએ છીએ આપણે એ ડેટાને એક વખત તારવી લઈએ, પછી એમ થાય કે અહીં આટલી ભૂલ છે, તો એ દરેકે દરેક ફાઇલમાં આપણે ચેન્જ કરવો પડે। જ્યારે આ બી લુકઅપ મારેલું હોય તો હવે માનો કે આ બે નંબરનો મહેશ છે, એને ભૂલ છે 56 માર્ક લખાઈ ગયા છે ગુજરાતમાં, એ ખરેખર 59 માર્ક હતા, તો એ ત્યાં 59 કરી લઈ ઓટોમેટિક 59 આવી જશે, ત્યાં મારે અલગથી 59 કરવા પડે નહીં। એટલે એક જ ફાઇલને મોડિફાય કરવાથી બધી ફાઇલોમાં ચેન્જીસ આવી જાય, પેલા બીઓબીના એકાઉન્ટ, એસબીઆઈના એકાઉન્ટ, બી એ બધા અલગ અલગ એકાઉન્ટ હોય, અને એ એકાઉન્ટ એક જણના એકાઉન્ટ નંબરમાં ભૂલ હોય તો એ એકાઉન્ટમાં તમારે ફરીથી એને લુકઅપ કરેલું હોય, તો એક જ ફાઇલમાં તમે સુધારો કરો અને એ ફાઇલ બધે અલગથી છપાઈ જાય। એટલે વી લુકઅપ ફોર્મ્યુલા બહુ ઇઝી ફોર્મ્યુલા છે, બહુ નાનામાં નાનો ફોર્મ્યુલા છે, પણ આના વગર કોઈ જ માર્કશીટ, પરિણામ પત્ર કે અથવા તો ટાઈમ ટેબલ અથવા તો તમે કોઈ પણ મોટું નાનું મોટું કોઈ પણ કામ આનાથી, માનો તમે એસએમસીના પેલા આમંત્રણ પત્રિકાઓ 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, અથવા તો કોઈ પણ એવો પ્રોગ્રામ છે જ્યાં તમારે નવારે ઘડીએ બોલાવાના છે, એને એક ડેટા બેઝ તૈયાર કરો કે જેમાં એસએમસી નો ક્રમ, સભ્યનો ક્રમ નંબર અને એના નામ હોય, અને એક સાદું ફોર્મેટ કે જ્યાં આ વી લુકઅપ આવી દો તે ઓટોમેટિક ત્યાંથી છપાઈને નામ આવી જાય, એના માટે મેલ મર્જ પણ કામ લાગે, પણ આ એક અલગ ઓપ્શન છે, તમે આનું કરી શકો। બાળકોને પ્રવાસ માટે લઈ જવાના છે
તો એના આઈ કાર્ડ પણ તમે આ વી લુકઅપ થી જ બનાવી શકો. એટલે આવા ઘણા બધા પ્રોગ્રામ્સ અથવા તો ઘણા બધા ઇસ્યુઝ તમે એક વી લુકઅપ થી સોલ્વ કરી શકો. તમારું મોટા ભાગનું કામ આના આધારે બહુ ઇઝી થઈ જાય. એટલે નાનામાં નાનો ફોર્મ્યુલા છે અને બહુ મજા આવે એવો ફોર્મ્યુલા. મોટા મોટા કામ આના આધારે થઈ જાય. એટલે મિહિરભાઈએ જે ગ્રુપમાં લખ્યું હતું ભાઈ 70% કામ તમારું આ એક ફોર્મ્યુલાથી પૂરું થઈ જાય, તો તમારું મોટાભાગનું કામ આ એક ફોર્મ્યુલાથી પૂરું થઈ જાય. એટલે બીજી એક વાત આ સાથે કહી દઉં કે આ ફોર્મ્યુલાની લિંક તમને મિહિરભાઈ તો મૂકશે જ ગ્રુપમાં અત્યારના જે આપણે જે સેશન લાઈવ સેશન છે. પણ એ સિવાય મારી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી આ લિંક મૂકેલી જ છે આ ફોર્મ્યુલાની. એટલે જો કોઈને કંઈક ઇસ્યુ થતો હોય તો ત્યાં જઈને પણ જોઈ શકે, અથવા તો મને ફોન કરે, આપણે એનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. પણ તે પહેલાં અત્યારે મિટિંગમાં સેશન પૂરું કરતા પહેલાં અત્યારે પ્રશ્નોત્તરી કાઢે છે. કોઈને આ ઇસ્યુ અથવા તો આ સોફ્ટવેરનો અથવા તો આ પહેલાં જે પણ જેટલા મેં ફંક્શન શીખવાડ્યા કે ડેટ હોય, ઇફ હોય, સમ ઇફ હોય, એ કોઈ પણ એ ફંક્શનમાં કોઈ ઇસ્યુ રહ્યો હોય તો મોસ્ટ વેલકમ અત્યારે પ્રશ્નોત્તરી કરી શકો.